નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે ખૂબ જ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો આ જે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર તમામે તમામ ગ્રેજ્યુએટ્સ અપ્લાય કરી શકે છે એટલે કે તમે તમારું બીએ બીકોમ બીએસસી એ ગમે તે પૂરું કરેલું હોય પણ તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તો તમે આ ભરતીની અંદર અપ્લાય કરી શકો છો એસબીઆઈ દ્વારા જે આ નવી ભરતી બહાર પાડવામાં આવી છે એનું નામ છે સર્કલ બેઝડ ઓફિસરની ભરતી અને એની અંદર કુલ એક હજાર ચારસો ને બાવીસ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે આ અરજીઓ જે કરવાની છે એની છેલ્લી તારીખ સાત નવેમ્બર છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિટેલની અંદર જોઈશું કે તમારે આની અંદર ફોર્મ કઈ રીતે ભરવાનું હોય છે આની કુલ જગ્યાઓ કેટલી છે આની અંદર કેટલા ટકા વિદ્યાર્થીઓને અનામત મળે છે અને આની અંદર જે ભરતીની અંદર જે સિલેક્શન પ્રોસેસ હોય છે એ કઈ હોય છે તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી બનેલા રહેજો અને જો તમે એચએનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે અહીંયા જે પ્રમાણે વાંચી શકો છો એ પ્રમાણે એસબીઆઈમાં સર્કલ બેઝડ ઓફિસરની

સર્કલ બેઝડ ઓફિસરની ચૌદસો બાવીસ જગ્યા માટે ગ્રેજ્યુએશન પાસ ઉમેદવારો પાસેથી સાત નવેમ્બર સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે એટલે કે જો તમારે આ ભરતી માટે અપ્લાય કરવું હોય તો તમારે એના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એની અરજીની ઓફિશિયલ વેબસાઇટ શું છે એ પણ હું તમને આ વિડીયોના નીચે લિંક ડિસ્ક્રિપ્શન છે એની અંદર લિંક આપી દઈશ હવે અહીંયા જોઈએ તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એમના માટે પાંચસો બોતેર જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે જે EWS કેટેગરીના ઉમેદવારો હોય એમના માટે 138 જગ્યાઓ માટે અરજીઓ જે OBC કેટેગરીના ઉમેદવારો હોય એમના માટે 390 જગ્યાઓ માટે અરજીઓ SC ના 209 અને ST ના 113 એમ કુલ 1422 જગ્યાઓ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીઓ માટે અરજી મંગાવવામાં આવેલી છે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષ સુધી છે એટલે કે જો તમે જનરલ કેટેગરીના ઉમેદવાર હોય તો તમારી ઉંમર એકવીસ વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને ત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળશે એટલે બાકીના જે ઉમેદવારો છે ઈડબ્લ્યુ એસ ઓબીસી એસસી અને એસટી ને જે પ્રમાણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એમને વય મર્યાદાની અંદર છૂટ આપવામાં આવે છે એ પ્રમાણે તમામે તમામ છૂટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલ છે અરજી કરનારા એસસી એસટી અને પીડબ્લ્યુડી ઉમેદવારોએ ફી ભરવાની નથી એટલે કે જે ઉમેદવારો એસસી એસટી અને ની અંદર આવતા હોય એ ઉમેદવારો કોઈ પણ પ્રકારની ફી આ ભરતી માટે ભરવાની નથી પરંતુ જે અન્ય કેટેગરીના ઉમેદવારો છે એમને અરજી ફી પેટે રૂપિયા સાતસો પચાસ ભરવાના રહેશે એટલે કે જે જનરલ ઈડબ્લ્યુ એસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમને પરીક્ષા ફી એટલે કે મીન્સ ભરતી કરતી વખતે જે એમને ફી ભરવાની હોય છે એ ફી સાતસો પચાસ રૂપિયા છે યોગ્ય ઉમેદવારની પસંદગી ઓનલાઈન ટેસ્ટ ઇન્ટવ્યુના માધ્યમથી કરાશે ઇન્ટરવ્યુ પચાસ માર્ક્સના રહેશે ઉમેદવારોને કોલ લેટર નવેમ્બરમાં ઇસ્યુ કરાશે જ્યારે ઓનલાઈન ટેસ્ટ ચાર ડિસેમ્બરે લેવાશે જો તમારે ડિટેલની અંદર આ ભરતી વિશે માહિતી મેળવવી હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે એની અંદર હું આખી આખી આ પીડીએફ મૂકી દઈશ અને જો તમે નીચે કોમેન્ટની અંદર જણાવશો યસ લખીને તો હું આનો એક ડિટેલ્ડ વિડીયો બનાવીશ જેની અંદર મેં તમને તમામે તમામ બાબતો સમજાવી લેશે કે આની અંદર તમારે અરજી કઈ રીતે કરવી અરજીનું ફોર્મ કઈ રીતે ભરવું ફી કઈ રીતે ભરવી આ તમામે તમામ બાબતો સમજાવતો હું ડિટેઇલ્ડ વિડીયો આ બાબત ઉપર બનાવીશ જો તમે મને નીચે કોમેન્ટની અંદર લખીને જણાવશો તો તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક હજાર ચારસો બાવીસ જગ્યાઓ માટે જે અરજીઓ મંગાવવામાં આવી છે એના વિશે વાત કરી છે એની અંદર આપણે વાત કરી છે કે એની અંદર કેટલી જગ્યાઓ છે અરજી કરવાની લાસ્ટ તારીખ કઈ છે ઉમેદવારોની વયમર્યાદા કઈ છે અરજી કરવા માટેની જે એપ્લિકેશન ફી આવે છે એ કેટલી ભરવાની રહેશે ઉમેદવારોનું સિલેક્શન કઈ રીતે થશે ઉમેદવારોનું સિલેક્શન પહેલાં એક અઢી કલાકનું એક પેપર લેવામાં આવશે અને એની અંદર જે જે પણ ઉમેદવારો સિલેક્ટ થાય એમનું પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે તો મિત્રો આ તો આજનો આ વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને ભવિષ્યની અંદર પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ और तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है